મહાદેવ પશુ પક્ષી સેવા નો સંપર્ક કર્યો અને આજે સવારે મહાદેવ પશુ પક્ષી સેવા ના ભાઈઓ ડીકે પરમાર, કાનાભાઈ ત્રિવેદી, હાર્દિક ચૌહાણ સ્થળ ઉપર પહોંચીને સહી સલામત રેસ્ક્યુ કરી કૂતરાને બહાર કાઢેલ. મારું નામ પરમાર ગોપાલભાઈ દેવજીભાઈ. આ ખાટાભાઈ ભોળાભાઈની વાડી છે. એ વાડીની અંદર આશરે આજથી 30 દિવસ થયા કૂતરું કૂવામાં અચાનક પડી જવાથી ખાટાભાઈ મને જાણ કરી, અને એ જાણથી મેં પોતે નિરીક્ષણ કર્યું તો કૂતરું અંદર ખોનામાં જીવે છે. અને ખાટાભાઈ કાયમિક માટે એને રોટ દોરીથી બાંધીને ખવડાવતા હતા. અને મેં હેમત કરી અને પહેલાં ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરી, તો ફાયર બ્રિગેડે અમને એવો જવાબ દીધો કે અમારો ચાર્જ થશે. તો ખાટાભાઈ છે એ નબળો માણસ છે, ખેડૂત છે, નબળો માણસ છે, એટલે ચાર્જમાં અમે થોડાક હેરાન થયા. પછી આ મહાદેવ પશુ પક્ષી સેવા કેન્દ્રવાળાનો અમે સરપંચ સાધ્યો, અને એમાં આ મહાદેવભાઈ કરીને કોક છે, એ ભાઈ અમને પૂરેપૂરો સહકાર આપ્યો. કાલે ફોન કર્યો અને સાંજ અંધારું થઈ ગયું હતું, એટલે આજે દિવસે આવી અમારો સરપંચ સાધી અને કૂતરું એમ કેમ જીવતું વ્યવસ્થિત એને બહાર કાઢી આપ્યું, એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ઉપરવાળો હજી એમને સેવા કરવાનો વધારે લાભ આપે એવી અમારી અપેક્ષા. મહાદેવ પશુ પક્ષી સેવા ડીકે પરમાર, કાલ સાંજે અમારે ફોન આવેલો હતો કે 30 દિવસ પહેલાં એક કૂતરું કૂવામાં પડી ગયેલ છે. માલિકે એવી જાણ કરી હતી કે 30 દિવસથી અમે ઘણી એવી સંસ્થાનો સંપર્ક કર્યો છે પણ પૂરતો રિસ્પોન્સ મળ્યો નથી, જેથી અમારે મહાદેવ પશુ પક્ષી સેવામાં કોલ આવે. અમે તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા, અમારી ટીમમાં ભેગી થઈ અને અમે સવારે અવાણિયા ગામમાં આવેલ, માલિકને મળેલ, તેની મદદ અને સાથ સરકારથી કૂતરાનું સહી સલામત રેસ્ક્યુ કરેલ. અને તમે આ કૂતરું જોઈ શકો છો કે 30 દિવસ પછી પણ આ કૂતરું અમે બહાર કાઢ્યું જીવતે જી, અને કૂતરાને કોઈ પણ જાતની ઈજા નથી, કૂતરું તંદુરસ્ત છે. અને એક ખાસ નમ્ર અપીલ છે કે જે ખેડૂત ભાઈઓ છે એ કૂવાને ફરતે તાર ફેન્સિંગ અથવા તો દિવાલ કરે, જેથી અબોલ પશુ પક્ષી અંદર પડે નહીં અને તેનો જીવ મરતા બચે. અને મારા ગ્રુપના ટીમ મેમ્બર છે હાર્દિકભાઈ અને કાનાભાઈ, જે આ ભાઈ ગોપાલભાઈ, એના સાથ સરકારથી આ કૂતરાનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરેલ છે અને બહાર કાઢેલ છે.